આર્કિટેક્ચરમાં આપણે વન ક્લિક ઇવેન્ટ જોઈએ બરાબર તો વન ક્લિક એટલું ઇવેન્ટ નથી બરાબર આપણે એક ઇનપુટ લઈએ છીએ ઇવેન્ટની અંદરનું કોલબેક વર્ક નથી કરવાનું જ્યાં સુધી ઇવેન્ટને ફાયર કરવામાં ના આવે બરાબર અને મેં ઇવેન્ટનું નામ કીધું છે ઓન કી અપ બરાબર અને ઇનપુટ ઉપર છે તો જ્યારે બી ઇનપુટ ઉપર કી અપ થશે ચેન્જ થશે ત્યારે ઇવેન્ટ ફાયર થશે અને ઇવેન્ટ ડોટ ટાર્ગેટમાં મને શું મળી રહ્યું છે ઇનપુટ પોતે બરાબર અને ઇવેન્ટ એટલે તો ઇવેન્ટનો તો આખો ક્લાસ છે બરાબર એમાંથી ડોટ કરી તમારે કાઢવાનું છે ટાર્ગેટ જેમાંથી ઇનપુટ તમને મળી જશે જેની પણ ઉપર ઇવેન્ટ ફાયર થઈ ગયું છે એ એલિમેન્ટ મળે હંમેશા ઇવેન્ટ પર ટાર્ગેટ બરાબર અને ટાર્ગેટ સુધી અગર પહોંચ્યા જ છીએ બરાબર તો એટ્રીબ્યુટ જે અંદરના છે એમાં એક ડોટ લગાડી દો બરાબર કેમ કે એચટીએમએલ એલિમેન્ટ જે છે એ પોતે જાવાસ્ક્રિપ્ટનું ઓબ્જેક્ટ જ છે જાવાસ્ક્રિપ્ટની અંદર બરાબર અને ઓબ્જેક્ટની વેલ્યુ ગેટ કરવી હોય તો ડોટ લગાડવાનું બરાબર તો હું લગાડી રહ્યો છું ડોટ ટાઈપ બરાબર તો હવે ટાઈપ પ્રિન્ટ થશે જેટલી વાર ચેન્જ બરાબર ટેક્સ્ટ 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 પ્રિન્ટ થઈ ગયું છે બીજી એક વસ્તુ કે ઇનપુટ પાસે વેલ્યુ કરીને બીજું એક એટ્રીબ્યુટ છે ને બરાબર તો એ વેલ્યુમાં શું મળે છે એ જે પણ યુઝર ઇનપુટ નાખી રહ્યો છે એ તમને ઇવેન્ટ ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુમાં મળી જશે ટૂંકમાં ઇનપુટ ડોટ વેલ્યુમાં રેડી પણ હંમેશા કી અપનો યુઝ કરવાનો છે ઇનપુટ ઉપર કારણ કે તમને બતાડી દઉં ડાયરેક્ટ એક્ઝામ્પલ ડીલે લે છે એક સ્ટેપ બાકીના બે ઇવેન્ટ છે મેં કીધા ને કે ઓન કી પ્રેસ જોઈ પરથી દીવો હું એ લખી રહ્યો છું બરાબર ત્યાં ઘણી વેલ્યુ આવી નથી હજી બરાબર હવે હું નેક્સ્ટ કેરેક્ટર જ્યારે લખીશ ને ત્યારે ફર્સ્ટ વાળું કેરેક્ટર પ્રિન્ટ થશે એ પછી એસ લખી રહ્યો છું અહીંયા હવે એ દેખાઈ રહ્યો છે બરાબર તો આ લેગ મારી રહ્યા છે આમનો યુઝ નથી કરવાનો બીજું એક ઇવેન્ટ અને આ ઇવેન્ટ કોઈ જેક્વેરીનો પાર્ટ નથી હો આ તો સાઇનિંગ શીટમાં તમારે એવું લખેલું છે જેક્વેરીની અંદર બધા ઇવેન્ટ્સ આપેલા છે બાકી આ કોડ જાવાસ્ક્રિપ્ટ છે બરાબર તો વિન્ડો ઉપર એક ઇવેન્ટ મિશન કરાવ્યું છે મેં સ્ક્રોલ બરાબર તો સ્ક્રોલમાં મને શું શું મળી શકે છે ટૂંકમાં આપણે તો બે ઇન્ટીજર્સથી મતલબ છે એક્સનો અને વાયનો અને સ્ક્રોલ કરવા માટે કન્ટેન્ટ તો વધારવો પડશે થોડો તે વ્યૂ લેવલ છે એમાં વિન્ડો ઓબ્જેક્ટ દેખાય છે વિન્ડો ઓબ્જેક્ટની અંદરથી મારે છે ખાલી ખાલી જોઈએ છે વિન્ડો ડોટ ઇનર અરે સોરી સ્ક્રોલ વાય
ફર્સ્ટ ફ્લોર લાઈન પોઝિશન માં મળી રહી છે બરાબર તો તમે કન્ડિશન મૂકી શકો છો કે અગર સ્ક્રોલ બાય આના કરતા નીચો હોય કે આના કરતા વધી જાય ત્યારે તમારો હેડર સ્ટીકી થઈ જાય કાં તો હેડરનો કલર ચેન્જ થઈ જાય કંઈ પણ કરવું હોય તો આ રીતના થઈ શકે બરાબર બીજી વસ્તુ કે સ્ક્રોલ એક્સ પણ આની જેમ જ આવે બાજુમાં જ કંટ્રોલ પર આવી ગયું છે વિન્ડો ડોટ સ્ક્રોલ પણ આ તો જીરો જ રહેવાનું છે હંમેશા કારણ કે આપણે હોરિઝોન્ટલ સ્ક્રોલ તો અત્યારે છે ને બરાબર તો એક્સ અને વાય ની પોઝિશન મળી જાય તમને સ્ક્રોલ અને વિન્ડોમાં જે બીજું ઇવેન્ટ રહેલું છે રિસાઇઝ સ્ક્રીનને રિસાઇઝ કરવામાં જ્યારે આવે ને ત્યારે યુઝ કરી શકો અને આમાં સાઇઝ તમારે ચેક થશે વિન્ડો ડોટ ઇનર વિડ્થ અને ઇનર હાઇટ બરાબર બાજુમાં કન્સોલ કરાવી દઉં છું વિન્ડો ડોટ ઇનર હાઇટ ને બરાબર તો આપણને ની વેલ્યુ ક્યારે છે જો ઇનર હાઇટ તો પહેલા કોન્સ્ટન્ટ જ રહી ગઈ છે બરાબર પણ વિડ્થ જે છે હું ચેન્જ કરું છું એક્ચ્યુઅલ અહીંયા વાળી વિડ્થ મળી રહી છે જો ત્યાં 652 અહીંયા પણ 652 જ મળી રહી છે બરાબર તો અહીંયા પણ મીડિયા કરી લખ્યું હોય તો લખી શકાય જાવાસ્ક્રિપ્ટ થી પણ કન્ડિશન મૂકી 768 પિક્સેલ આપણે મીડિયા કરી માં મેન્શન કરીએ છીએ ને એટલે તો આપણે આપણે કહી શકીએ છીએ કે વિન્ડો ની ઇનર વિડ્થ જે છે 768 થી નીચે થાય તો સમથિંગ કે સીએસએસ એપ્લાય થાય બરાબર આવી કન્ડિશન મૂકી શકીએ લેસ ધેન ગ્રેટર ધેન છે આપણી પાસે અને પ્યોર ઇન્ટીજર્સ છે બરાબર એટલે કમ્પેરીઝન થઈ જશે તમારે સિમ્પલી અહીંયા ઇન્ટીજર જ મૂકવાનો છે તો લાઈવ એક્ઝામ્પલ થોડું જોઈએ क्या डील जैसे हैं आने आप जो शुरू चलो क्लास तो हम कंडीशन में से बोलो अगर विंडो और इनर क्विट लेस देन 6 पहला કલર ચેન્જ થશે અને પછી હાઈટ થવાનું ચાલુ થશે હાઈટમાં તો આપણે નીલે આપ્યો છે તો ફર્સ્ટ કમાન્ડ તમારો આ તો સીધો ચાલુ થશે બરાબર ડોટ સીએસએસ રિસાઈઝ ઉપર મૂક્યું છે એટલે રિસાઈઝ કરશું ને જો અત્યારે મને દેખાશે પણ હું રિસાઈઝ ચેન્જ કરું છું બરાબર જે બેકગ્રાઉન્ડ કલર છે ઇન્સ્ટન્ટ ચેન્જ ઇન્સ્ટન્ટ થઈ જાય છે એમાં કોઈ ટાઈમ ડ્યુરેશન આપણે આપેલ નથી બરાબર આ રીતના પણ થઈ શકે છે હવે આપણો આજનો ટોપિક છે આવી શરૂ થાય તમે જોઈ ચૂકે એડ ક્લાસ રિમોટ ક્લાસ ટોગલ ક્લાસ સીએસએસ ફંક્શન આ તો ઓલરેડી આપણે વર્ક કરી ગયા છીએ આ ફંક્શન ઉપર બરાબર અને સાઇડ અને ફેડ સ્ટાર્ટિંગ થી ચાલુ કરીએ આપણે અને બીજી એક પ્રોસેસ પર નાખું આઈટમ જે છે
તો ક્લિક માટે જોડે જોડે એક બટન પણ લઈ લઉં છું. સૌથી પહેલા જે બી કરવું છે ને આપણે ક્લિક ઉપર કરવું છે આ ડીની પાસે. તો કામ શું કરવું છે, ક્લિક ઉપર પહેલા તો મારે આની વિડ્થ ફૂલ કરી દેવી છે અને બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો છે. આવો આપણો ટાસ્ક છે બરાબર. તો હું શું કરીશ, એક કામ, અને આ વસ્તુ આપણે કરવી છે એડ ક્લાસ અને રિમૂવ ક્લાસ વડે બરાબર. તો શું કરશું આપણે, એડ ક્લાસ કામ શું કરશે, પહેલાં આપણે કોર જાવાસ્ક્રિપ્ટની અંદર ક્લાસ લિસ્ટ ડોટ એડ એ ફંક્શન હતું ખ્યાલ હોય બરાબર. તો એ શું કરતું હતું, કોઈ બી નવો ક્લાસ એડ કરી શકતું હતું અને ક્લાસ લિસ્ટ ડોટ રિમૂવ આ રિમૂવ કરી દીધું બરાબર. તો સેમ આ જ વસ્તુ છે. તો હું એક કામ કરું છું કે કન્ટેનર આની ઉપર સમથિંગ કંઈક CSS લખીને રાખીશ અને શું કરીશ કે ક્લિક ઉપર આ આઇટમની જોડે જોડે કન્ટેનરને એડ કરાવી દઈશ ક્લાસને બરાબર. તો ઓટોમેટિક આની CSS બધી એપ્લાય થઈ જશે. તો શું કરીએ, પહેલાં તો હું કહી દઉં છું વિડ્થ 100% થઈ જાય એની અને જોડે જોડે બેકગ્રાઉન્ડ કલર જે છે એને બરાબર થોડીક ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપવી છે તો આપી શકો છો. કદાચ આના ઉપર આપી બરાબર રહેશે. તો એટલી વસ્તુ તો ક્લિયર થાય છે બરાબર. આ આવું ઓકે થઈ જવાનું છે પહેલાં કે તમે જે વિચાર્યું છે આ રીતના થઈ રહ્યું છે કે કન્ટેનર જ્યારે બી આવે છે ક્લાસમાં ત્યારે એપ્લાય થઈ જાય છે બરાબર CSS તમારી. તો શું કર કે પહેલાં તો બટનને હું ગેટ કરી લઈશ બરાબર. તો હું ડોટ VPN બટન ગેટ થઈ ગયું. આના ક્લિક ઉપર હું રાખી રહ્યો છું કોલ બેક બરાબર. આ કોલ બેક જ્યારે ચાલે ત્યારે મારો ડોટ કન્ટેનર જે ક્લાસ છે અરે સોરી ડોટ કન્ટેનર નહીં આઈટમ આઈટમ વર્ડ ડી હું ગેટ કરીશ અને એમાં હું ડોટ એડ ક્લાસ આઈટમ ચલાવી દઈશ. એડ ક્લાસ નું સ્પેલિંગ તમે મને જોઈ લેવા દો. સ્પેલિંગ તો આપણે નથી પણ અપર કેસ લોવર કેસ નું થોડું કરાય છે શું થઈ શકે. એડ ક્લાસ હું કરવા માંગુ છું કન્ટેનર. હવે જૂની વાળી વસ્તુ આપણે કરવી છે એક ક્લિક ઉપર એડ થાય અને એક ક્લિક ઉપર રિમૂવ થાય. તો એના માટે રિમૂવ ક્લાસ છે આપણી પાસે બરાબર. તો શું કરી નાખું છું એક બુલિયન લઈ બરાબર.
અગર ઈ ક્લાસ એડ ફોલ્સ છે બરાબર એનો મતલબ કે આપણે હજુ સુધી કન્ટેનર ક્લાસ એડ કર્યો નથી તો આપણે શું કરવાનું છે આ ફોલ્સ હોય ત્યારે કરવાનું છે બરાબર તો એના માટે કન્ડિશન નથી ક્યારે કરવાનું છે જ્યારે આ ફોલ્સ હોય ત્યારે તો ઈ ક્લાસ એડ જ્યારે પણ ફોલ્સ હોય ત્યારે શું કરવું કે આઇટમ માં एड क्लास दे जाए कंटेनर अने जोड़े जोड़े नेक्स्ट टाइम माटे आने करी सके एना माटे एने कर दो फॉल्स माथे टू एल्स पार्ट लखी दिए बनने आनु अपोजिट बराबर एड क्लास ने जगह पर कंटेनर जैसे रिमूव क्लास इसमें आपने इस क्लास एडिट ने फॉल्स बराबर डन तो वर्केबल छे समझाई गयो आनी अंदर बराबर आपने जो वेरिएबल नो लीधो आपने जो मैनिपुलेट कर रिया छे बराबर रिक्वायरमेंट में समझो कर आने फरावा में जो उड़ो बनावानी छे सिस्टम ने बराबर ये तमने आवड़ो की आप स्कीमो आपका आवड़ती होय तो आवड़े આપણે બહુ મોટી સ્કીમ આને આપી દેવાની છે આગળ ખસી ગયું તમારી બેન્ચીસ થોડીક પાછળ બેસો ચાલો કે વાળી હું બેસી દઈ શકતો તો હવે આ નથી અને દેખાશે કઈ રીતના
તો ફીડ ઇન છે અને ફીડ આઉટ છે આની જેમ તમારી પાસે ફીડ ટોગલ પણ છે પણ એનો યુઝ આવી રીતના નથી બરાબર આપણે કર્યું છે એ રીતના લોજિક જ સેમ લોજિક છે બરાબર ત્રણ વસ્તુ આપણે સેમ લોજિક થી લખેલી છે બરાબર જે બેરિયર્સ પહેલા કર્યું હતું આપણે હાઈડ શો વાળું બરાબર એમાં આમાં પણ અમે એક લોજિક નો યુઝ કરી શકો છો અને આપણા વચ્ચે જે કર્યું એમાં આની પહેલા બરાબર પણ આપણે જોઈ લઈએ અને એક્ઝેક્ટ હું શ્યોર નથી હું કે આ છે કે નહીં તો જોઈએ પછી ખબર કોઈ પણ વસ્તુ અગર થઈ રહી છે તો એ ડિસ્પ્લે છેલ્લે બ્લોક એ બ્લોક કરી નાખશે ડિસ્પ્લે તો ફ્લેક્સ બોક્સ ની બધી પ્રોપર્ટી હટી જશે તો ફ્લેક્સ બોક્સ માટે તો કરવું જ નહીં ક્યારે આમ ફ્લેક્સ બોક્સ માટે તમે શું કરી શકો છો CSS ચેન્જ કરી શકો છો CSS ફંક્શન છે તમારી પાસે બરાબર પેન યુઝ કરી લો સ્લાઇડ ની અંદર શું છે સ્લાઇડ અપ અને સ્લાઇડ ડાઉન આવું કંઈક છે બરાબર સ્લાઇડ અપ શેર અને ડાઉન શેર એટલે ચેક કરવું પડશે અને ડિસ્પ્લે ને હટાવી દઉં છું બરાબર તો ઉપરની બાજુ શટર જશે બરાબર એવું કંઈક થવાનું છે બરાબર અને આનું ઓપોઝિટ ડાઉન ડાઉન માટે પાછી મારે ડિસ્પ્લે બંધ કરવી પડશે જેટલા બી ફંક્શનો છે એમાં ઓબ્જેક્ટ તો નહીં આમાં ફોટો છે
સ્પીડ તો તમારા ફર્સ્ટ આર્ગ્યુમેન્ટમાં જ આપવાની છે. બીજા સેકન્ડ આર્ગ્યુમેન્ટની અંદર કોલ બેક આપી શકો. આ કોલ બેક નું કેવું છે ખબર છે કે જ્યારે બી આનું કામ પૂરું થઈ જશે ને એટલે ટૂંકમાં આટલી મિલી સેકન્ડ પતી જશે ને બધું ફિનિશ થઈ જશે એના પછી આ કોલ બેક એકવાર ચાલશે બરાબર. આમ તો સેન્સલેસ વસ્તુ જ છે કે તમે અહીંયા નીચે બી લખત તો બી આનું કામ પત્યા પછી જ નીચેનું ચાલત કોઈ પણ ઇન્સ્ટ્રક્શન. એવું જરૂર નથી કે કોલ બેક આપવું ને એની અંદર જ કોઈ ઇન્સ્ટ્રક્શન ફોલો કરાવો બરાબર. તો ચાલુ છે કે કન્સોલ ડોટ લોક થાય પણ એવું થઈ ગયા પછી બરાબર. હવે બરાબર આ જ રીતના પછી ક્લિક કરું બધી જઈને પછી કરું. દરેક પ્રોપર્ટીમાં આ કોલ બેક મળશે તમને જેટલી બી અત્યાર સુધી આપણે હાઈડ શોના મૂકી જોઈએ ને બધામાં મળશે. નેક્સ્ટ આર્ગ્યુમેન્ટમાં કોલ બેક આપી શકીએ ડન. તો આ જે વસ્તુ હતી આપણે બાકી જે રહેવાની Gracias.